નમસ્કાર, હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબૂ ન્યૂઝ ચેનલ અમદાવાદ. સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ચાલુ વર્ષ કોરોના મહામારી વચ્ચે વાઘોડિયા માળોદર રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી ખાતે મા અંબેના મંદિરે આયોજકો દ્વારા સરકારના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના ચુસ્ત નિયમ સાથે માતાજીની આરતી તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બીજી તરફ કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગરબા બંધ રાખવા માટે સરકારશ્રીનો આદેશ કરવામાં આવ્યો છે અને મર્યાદિત સંખ્યામાં ભક્તજનોએ આ નવરાત્રીના પાવન ભક્તિ કાર્યક્રમમાં હાજરી આપી માતાજીની આરતીનો લાભ લઈ દર્શનનો લાભ લીધો હતો. કોરોના સંક્રમણ ના ફેલાય તેવા આશયથી મંગલમૂર્તિ સોસાયટીના આયોજકો દ્વારા સરકારશ્રીના ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર ભટ્ટિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, મારી દેશની ખુશબૂ ન્યૂઝ ચેનલ, વાઘોડિયા. માં આદ્ય શક્તિની આ ભૂમિ છે મંગલમૂર્તિ સોસાયટી વાઘોડિયા. દર વર્ષે અવિરત ચાલી રહેલી નવરાત્રિ આ વર્ષે એવી મહામારી આવીને ઊભી છે કે જેના કારણે એકલી આદ્ય શક્તિની આરતી જ થાય છે અને તે પણ સોશિયલ ડિસ્ટન્સથી અને ફૂલ કાળજીથી કરવામાં આવે છે સરકારના નિયમ અનુસાર. કેમ કે આ રોગ એવો છે કે દેખાતો નથી પણ આપણે એને આંખોથી જોઈ શકીએ છીએ, આપણને ખ્યાલ નથી આવતો. એટલે આ નિયમો અનુસાર પણ હવે આદ્ય શક્તિની આરાધના વર્ષો પુરાણી જે ચાલી રહેલી છે એમાં અમે તો માની ભૂમિમાં રહીએ છીએ તો એની આરાધના કરવી એ પણ એક અમારે માટે અવસર છે. તો આ વખતે ખાલી એકલી આરતી અમે કરીએ છીએ અને આરતી કરી અને માતાજીનું સમાપન કરીએ છીએ. દરેક માણસ પોતપોતાની શ્રદ્ધાથી અહીંયા આવે છે અને એમનું જે કંઈ દુઃખ હોય અમે કોઈને પૂછતા નથી કે ભાઈ તમારે શું તકલીફ છે. માતાજીને જે કંઈ પ્રાર્થના કરે છે જ્યારે અમે મંદિરમાંથી વિદાય લઈએ તે વખતે માતાજીને પ્રાર્થના કરી દઈએ છીએ કે માતાજી જે કંઈ આજે તારે ત્યાં દર્શન કર્યા અને જે કંઈ જેને માગણી કરી એમની તું માગણી પૂરી કરજે અને તારા નામનો તું ડંકો વગાડજે, બસ અમારે બીજું કાંઈ જોઈતું નથી. તો સરકારશ્રીનું જે અત્યારે છે નિયમો એ નિયમોને આધીન થઈને અમે અહીંયા માળવણીએ માતાજીની આરતી કરીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સની અંદર બધા જ ભાઈઓ બહેનો ઊભા રહે છે. માતાજીને એક જ પ્રાર્થના કરીએ છીએ કે હવે તું જલ્દીથી આ રોગનું નિવારણ કર અને આવતા જે તહેવારો છે એની અંદર બધા હળીમળી અને ધામધૂમથી ઉજવે એ જ માતાજીને હૃદયપૂર્વક નમ્ર પ્રાર્થના કરું છું. જય માતાજી. મારું નામ અનિલભાઈ પાઠક છે. તમારો હું પૂજારી તરીકે અહીંયા સેવા કરું છું.